Hello students, how are you all? I hope you all are fine at your home. Today we'll see story in a Gujarati. Varta lekhan sacho mitra. Varta lekhan be mitro. Jungle ma farwa javu. Reach ne jovu. Ek mitra nu jhad par chadi javu. Bija mitra nu sabni jem sui javu. Reach nu sutela mitra pase avu. Ane. સૂંઘીને ચાલ્યા જવું. જળ પરથી મિત્રનું નીચે ઉતરવું, પૂછવું, રીચે તને કાનમાં શું કહ્યું? ભય વખતે ભાગી જનાર મિત્રોથી ચેતજે. જવાબ. વાર્તાનું શીર્ષક છે સાચો મિત્ર. કનુ અને મનુ ગઢ મિત્રો હતા. તેઓ સાથે હરતા ફરતા, સાથે નિશાળે જતા અને વર્ગમાં પણ સાથે જ બેસતા. રજાનો દિવસ હતો. બંને મિત્રો તેમના ગામ પાસે આવેલા જંગલમાં ફરવા ગયા. તેઓ જંગલમાં 2-3 માઇલ ચાલ્યા ત્યાં તેમને દૂરથી એક રીંછ આવતું દેખાયું. બંને મિત્રો ગભરાઈ ગયા. ત્યાંથી ભાગીને ક્યાંય જઈ શકાય એટલો સમય પણ તેમની પાસે ન હતો. કનુને ઝાડ પર ચડતા આવડતું હતું. તે દોડીને એક ઝાડ પર ચડી ગયો. મનુને ઝાડ પર ચડતા આવડતું ન હતું. તે વિચારમાં પડી ગયો. એકાએક તેને એક યુક્તિ સૂઝી. તે જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. રીંછ મનુ પાસે આવ્યું. તે મનુની આસપાસ ફરીને મનુને સૂંઘવા લાગ્યું. મનુ હલનચલન કર્યા વિના ચૂપચાપ પડ્યો રહ્યો હતો. તેણે પોતાનો શ્વાસ પણ રોકી લીધો હતો. રીંછ તેને મરી ગયેલો સમજીને ચાલ્યું ગયું. પછી કનુ જળ પરથી નીચે ઉતર્યો. મનુ પણ ઊભો થઈ ગયો. કનુએ મનુને પૂછ્યું, દોસ્ત, રીંછે તારા કાનમાં શું કહ્યું? મનુએ જવાબ આપ્યો, રીંછે મને કાનમાં કહ્યું કે વિપત્તિ પડે ત્યારે આપણો સાથ છોડીને ભાગી જનારા મિત્રોથી સાવચેત રહેજે. કનુની સ્વાર્થવૃત્તિ પર મનુએ કરેલા કટાક્ષને કનુ સમજી ગયો. શરમને લીધે તે કંઈ જ બોલી શક્યો નહીં. બંને મિત્રો ઘર તરફ પાછા વળ્યા. મુશ્કેલીમાં આપણને છોડીને જાય તે સાચો મિત્ર ન ગણાય. અહીંયા વાર્તા પૂરી થાય છે. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.